प्लास्टिक पर प्रतिबंध मुकवामां आव्यो छे। 1 जुलाई थी प्लास्टिक पर प्रतिबंध लागता सूरत में 50 करोड़ ना वेपार ने असर थशे। शहर में 1 जुलाई थी प्लास्टिक की वस्तु पर संपूर्ण रीते प्रतिबंध लगावामां आव्यो छे, जेने कारणे तमाम रेस्टोरंट खाणीपीणी वस्तु पार्सल आपनार लोको पर सीधी असर पड़शे। बीजी तरफ प्लास्टिक की वस्तु बंद थता पार्सल माटे अन्य वस्तुनो उपयोग लेवाय छे, तेनी किंमत 1 जुलाई थी वधारो थई शके छे। प्लास्टिक पर प्रतिबंध मुकता वेपारीओ अने खाणीपीणी वस्तुना वेचनारोमां चिंतानो माहोल छे। सूरत महानगरपालिका तरफथी रेस्टोरंट अने छूटक वेपारीओने सूचना अपाई छे कि 1 जुलाई એ કોઈએ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરવો નહીં, જો કોઈ ઉપયોગ કરશે તો 1000 સુધીનો દંડ કરવામાં આવશે। સુરતના વિવિધ વિસ્તારોમાં સિગ્નલ યુઝ પ્લાસ્ટિકના વસ્તુઓનું ઉત્પાદન કરતી કંપનીઓ વર્ષોથી 50 કરોડથી વધુનો વેપાર કરે છે। આ નિર્ણય બાદ તમામ કંપનીઓને ભારે નુકસાન થવાનો અંદાજ છે। પ્લાસ્ટિકથી બનતી તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે। વેપારીઓના જણાવ્યા મુજબ જે પ્લાસ્ટિકની ચમચી 1.25ની મળતી હતી તે હવે 3 થઈ ગઈ છે। બીજી બાજુ પ્લાસ્ટિકના 3 રૂપિયામાં મળતી પ્લેટનો ભાવ 6 થઈ ગયો છે। આવી જ રીતે ચાના કપ પ્લેટ થાળી સહિત વસ્તુઓનો ભાવ વધશે। 15માં વેચાતો સ્ટ્રોનો પેકેટનો ભાવ 30 થઈ ગયો છે। મારું નામ વિનોદભાઈ છે, હું છેલ્લા 22 વર્ષથી પ્લાસ્ટિકનો ધંધો કરું છું। ગવર્મેન્ટે જે અને મહાનગરપાલિકાએ જે પ્રતિબંધ મૂક્યો છે તે યોગ્ય છે પર્યાવરણ માટે, પણ પબ્લિક માટે અને અમને બી નુકસાન જ છે। માટે કરીને પર્યાવરણ એસએમસીવાળાએ કે ગવર્મેન્ટે કંઈક વિકલ્પ શોધવો જોઈએ જેથી અમને બી ફાયદો થાય અને ગ્રાહકને બી ફાયદો થાય। જો પ્લાસ્ટિક પર વન ટાઈમ યુઝ પર બેન કરવામાં આવે વેપારીને કેટલું નુકસાન થઈ શકે? વેપારીને તો નુકસાન જ થાય ને, ધંધો જ બગડે ને એનો, બંધ થઈ જાય અને મોઘું કોઈ લે નહીં જલ્દી।